કેમ છો વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા અને તેના માટે જે વેગ અચળાંક કે છે તેનું સમીકરણ આપણે મેળવ્યું. હવે આપણે આગળ વધીએ. હવે જે ક્વેશ્ચન આવશે તે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સમીકરણ મેળવવાનું છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. જો ક્વેશ્ચન શું બનશે, અહીંયા પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. કઈ છે? પ્રથમ ક્રમની પ્રક્રિયા. પ્રથમ ક્રમની પ્રક્રિયાની વાત આવે એટલે કે n ની વેલ્યુ કેટલી આવશે? એ તો પ્રથમ ક્રમની પ્રક્રિયા જ્યારે આપણને આપી હોય તો તેના માટે જે સમીકરણ મળશે જે એ બધે આપણે મેળવવાના છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. જો પહેલા તો આપણે વ્યાખ્યા લખવી પડશે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા કોને કહેવાય. તો હવે તમને આવડે છે તો પ્રથમ ક્રમની પ્રક્રિયા કોને કહેવાય? તો કે પ્રક્રિયકની સાંદ્રતાનો ઘાતાંક કેટલો હોય? એક હોય. તો એકંદરે તમે જો તો આખી પ્રક્રિયાનો પ્રક્રિયા ક્રમ કેટલો થાય? એક થશે. આપણે લખીએ કે પ્રક્રિયાનો વેગ, પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાના કેટલી ઘાત લેશું? એક. એટલે લખીએ પ્રક્રિયકની સાંદ્રતાના એક ઘાતાંકના સમપ્રમાણમાં હોય તેવી પ્રક્રિયાને શું કહેશું? પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવામાં આવે છે. તમને કોઈ પણ ક્રમની પ્રક્રિયા આપે વ્યાખ્યા લખતા આવડવી જોઈએ. શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય તો એક ની જગ્યાએ ઝીરો ઘાત મૂકવાની, દ્વિતીય ક્રમની પ્રક્રિયા હોય તો અહીંયા બે ઘાત મૂકવાની, બે ઘાતાંકના સમપ્રમાણમાં હોય તો તેને દ્વિતીય ક્રમની પ્રક્રિયા કહેવામાં આવે. હવે જો આ વ્યાખ્યા ઉપરથી આપણે આ પ્રક્રિયાના વેગનું જે સૂત્ર મળે એ જોઈએ. તો આપણે ધારી લઈએ કે કોઈ એક રિએક્શન છે કે જે પ્રથમ ક્રમની છે. કેવી છે? પ્રથમ ક્રમની. ધારો કે આ લખવું પડે કારણ કે કોઈ પણ રિએક્શનને જોઈને તેનો પ્રક્રિયા ક્રમ આપણે નક્કી કરી શકતા નથી. એટલે ધારો કે એ રીતે લખવું પડે. ધારો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા પ્રક્રિયક આર એમાંથી નિપજ પીમાં રૂપાંતર થાય છે, જે આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એવું ધારી લીધું છે. હવે જો આ પ્રક્રિયા છે એનો વેગ બરાબર શું થાય? જો પ્રક્રિયાનો વેગ, પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતા, પ્રક્રિયક કોણ છે? આ. તો તેની સાંદ્રતાના એક ઘાતાંક ના સમપ્રમાણમાં હોય તો તેવી પ્રક્રિયાને પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવાય. વ્યાખ્યા ઉપરથી તમે આ સમીકરણ લખી શકો. હવે શું કરશું? આનું વિકલનીય વેગ સમીકરણ મેળવીએ. તો આનું વિકલન થાય એટલે આપણે શું લખીએ છીએ કે માઇનસ dr by dt is equal to ચલની નિશાની દૂર થાય વેગ અચળાંક કે આવશે ઇન્ટુ શું આવે? પ્રક્રિયકની સાંદ્રતા એટલે કે r ની સાંદ્રતા. આની ઉપર એક ઘાત છે એટલે આ પોતાની કિંમત જે હોય એ જ થવાની છે. બરોબર? એટલું તો તમને ખ્યાલ છે. હવે આપણે એક કામ કરીએ, આ છેદમાં જે dt છે એને બરાબરની આ સાઈડ લઈ જઈએ અને આ જે પ્રક્રિયક r ની સાંદ્રતા છે એને અહીંયા છેદમાં લઈ જઈએ તો શું આવે? જો માઇનસ અને માઇનસ ની બરાબર ની આ સાઈડ લઈ જઈએ. બરોબર? તો જો ડાબી સાઈડ નું પદ શું બની જશે? dr બાય dt ઇઝ ઇક્વલ ટુ માઇનસ આ સાઈડ આવે એટલે માઇનસ k dt આ સાઈડ આવશે એટલે ઇન્ટુ dt. આ જે સમીકરણ મળ્યું એનું આપણે શું કરશું? સંકલન કરશું. એટલે આ ક્વેશ્ચનમાં એમ પણ પૂછે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલનના સંકલિત વેગના સમીકરણો જે મળે એ મેળવો એમ પણ પૂછે. તો શું કરશું? પ્રક્રિયક આજે આપણી પાસે પદ મળ્યું સમીકરણ ની બંને બાજુ શું કરી નાખીએ? સંકલન કરતા. તો આપણે પોઈન્ટ લખીએ. જો બંને બાજુ આપેલ સમીકરણમાં બંને બાજુ શું કરીએ? સંકલન કરતા. તો સંકલન કરી નાખીએ. જો ડાબી સાઈડ ના પદ નું સંકલન કરીએ, સંકલન જો dr by dt
डीटी एसिड आवशे छेद मार आवी जशे डीटी ने अहीं लई लीधुं छे એટલે શું થાય જો ડીઆર બાય ડીટી અને આપણે બીજી રીતે લખી શું લખાય તો કે 1 ના છેદ માં આર ઇનટુ ડી ડીઆર આ રીતે આપણે લખી શકીએ બરાબર અચળાંક છે તો બાર જ રહેવાના છે સંકલન ડીટી હવે જો આનું સૂત્ર તમને ખાસ ખ્યાલ હોવું જોઈએ જો આ રીતે આપણે લખીએ અહીં ધ્યાન રાખજો કે સંકલનમાં 1 / x इंटू डी एक्स आपू हो तो नेचरल लॉग एक्स लखाय वन अपन एक्स इंटू डी एक्स तो नेचरल लॉग एक्स तो वन अपन आर इंटू डी आर बराबर शू लखाय तो नेचरल लॉग आर आ रीते आपणे समीकरण ने लखी सकी आ तमने ख्याल होवो जोईए हवे जो आना बराबर शू थशे बराबर माइनस के डीटी नु शू थी जशे संकलन टी प्लस शू आवशे आई तो आज समीकरण आपणने मळे छे तेमां जे आई छे ने आपणे शू कही देशुं तो के संकलन अचळांक ज्यां आई बराबर शू थाय संकलन अचळांक तो एटले सुधी आ तमने ख्याल होवो जोईए हवे आपणे जे शून्य क्रमनी प्रक्रियामां जेम करता हता તેમ આપણે આગળ વધશું શું કરશું કે t = 0 સમયે પ્રક્રિયકની સાંદ્રતા શું હોય એના ઉપરથી i ની વેલ્યુ આપણને મળી જશે તો જો અને આપણે સમીકરણ નંબર 1 કહી દીધી શું કરશું સમીકરણ 1 માં સમીકરણ 1 પરથી હવે જો ખાસ ધ્યાન રાખજો પ્રક્રિયા જ્યારે જે શરૂ નથી થઈ ત્યારનો સમય આપણે શું કહીએ તો કે t = 0 સમય બોલે કોઈ તમારી પાસે પ્રક્રિયક છે જે તમે પ્રક્રિયા શરૂ કરતા નથી ત્યારનો સમય પ્રારંભિક સમય કેટલો હોય 0 સમય હોય પછી 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ રિએક્શન આગળ વધે તેમ સમય આગળ વધે પણ પ્રારંભિક સમય તો કેટલો હોય t = 0 હવે જો કોઈ પણ પ્રક્રિયક હોય એ પ્રક્રિયા જે શરૂ નથી થઈ ત્યારે પ્રક્રિયક માટે જે સમય છે આપણે t = 0 લઈએ છીએ ત્યારે પ્રક્રિયકની સાંદ્રતા કેટલી હોય પ્રારંભિક સાંદ્રતા જ હોય કારણ કે પ્રક્રિયકની સાંદ્રતામાં જે ઘટાડો થવાનો નથી એનું કારણ શું તો કે પ્રક્રિયા જે શરૂ જ નથી થઈ પ્રક્રિયાનો સમય કેટલો છે t = 0 સમયની વાત છે તો આપણે શું લખી શકાય t = 0 સમયે પ્રક્રિયકની સાંદ્રતા પ્રક્રિયકની સાંદ્રતા r ની જગ્યાએ શું લેવાય r0 લેવાય શા માટે તો કે જ્યાં r0 એ શું થઈ જાય તો કે પ્રારંભિક સાંદ્રતા કહેવાય બરાબર આ પ્રારંભિક સમય જ્યાં r0 પ્રક્રિયકની કેવી સાંદ્રતા છે પ્રારંભિક સાંદ્રતા છે એક કામ કરીએ જો t = 0 લઈ લઈએ ત્યારે r = શું થાય r0 તો આ જે કિંમત આપણને મળે છે એ સમીકરણ 1 માં મૂકીએ શું કરીએ t = 0 સમયે જે પ્રક્રિયકની સાંદ્રતા r0 મળી અને સમીકરણ નંબર 1 માં મૂકતા જેને સમીકરણ 1 માં મૂકતા તો મૂકી દો સમીકરણ 1 માં આપણે કિંમતો મૂકી દઈએ નેચરલ લોગ r ની જગ્યાએ શું લઈ લેવાનું છે r0 તો સમીકરણ કઈક આ રીતનું બનશે જો નેચરલ લોગ r ની જગ્યાએ લેશું r0 બરાબર -k into t ની વેલ્યુ કેટલી 0 પ્લસ શું છે i તો સમીકરણ 1 માં આપણે કિંમત મૂકી દીધી r ની જગ્યાએ r0 થશે t ની કિંમત કેટલી થઈ 0 તો જો આ પદ તો 0 થઈ ગયું હજુ શું તો જુઓ તો નેચરલ લોગ r0 = i તો હવે જો i ની કિંમત આપણને શું મળી તો કે નેચરલ લોગ r0 તો સમીકરણ 1 માં i ની કિંમત આપણે મૂકી દઈએ જો અહીંયા જે i દેખાય છે તે આપણે શું મૂકી દઈએ નેચરલ લોગ r0 તો આપણે લખીએ જે સમીકરણ 1 માં કિંમત મૂકતા જે સમીકરણ 1 માં મૂકતા
तो समीकरण एक मां ज्यां तमने i देखाशे त्यां शुं मूकी देवानुं नेचरल लॉग आर जीरो। तो मूकीए जो समीकरण एक एमां आई नी जग्याए आपणे नेचरल लॉग आर जीरो मूकशुं तो शुं थाय जो नेचरल लॉग आर इज इक्वल टू माइनस के इंटू टी प्लस आई। हवे आई नी जग्याए आपणे शुं मूकी दईए नेचरल लॉग आर जीरो बराबर। आपने एक सूत्र मळ्युं आपणे एक समीकरण आपी दईए जो आनुं क्रम शुं आपशुं आ पहेलुं समीकरण छे आ केटलामुं थशे बीजुं समीकरण। तो बीजुं समीकरण छे खूब महत्वनुं छे खास ध्यान राखवानुं कारण के आना उपरथी ज आपणे बीजा घणा बधा समीकरणो तारवाना छे एटले तमने खास ख्याल होवो जोईए। तो आ वात थी जो t बराबर जीरो समय लईए ज्यारे प्रक्रियकनी सांद्रता r इज इक्वल टू शुं लेवामां आवे आर जीरो लेवामां आवशे। तो आपणे आगळ वधीए छीए आ जे समीकरण छे समीकरण बे एना उपरथी आपणे आलेख दोरवानो प्रयत्न करीए। एक समजूती माटे अहींया ध्यान राखो जो लखवानी जरूर नथी बे प्रकारना समीकरण तमारी पासे आवे के y इज इक्वल टू mx प्लस c आ प्रकारनुं समीकरण मळे अने बीजुं आवुं पण समीकरण तमने जोवा मळशे के y इज इक्वल टू mx। तो आ बंने प्रकारना समीकरण ने ज्यारे आपणी पासे कोई चोक्कस समीकरण होय तेनी साथे सरखावानो प्रयत्न करशुं जो आ समीकरण ना आधारे जो आपणे ग्राफ जोवा जईए तो केवो मळशे y अक्ष अहींया y नी वेल्यू आवशे x अक्ष अहींया x तो एनो जे ग्राफ आवी आ रीते जाणो y बराबर mx प्लस c ज्यां y विरुद्ध x नो आलेख दोरवामां आवे कोनी विरुद्ध कोनो तो के y विरुद्ध x नो ग्राफ दोरवामां आवे तो सीधी रेखा मळे ज्यां अहीं आपणे ढाळ मळशे शुं मळे ढाळ ने ढाळ नी वेल्यू केवी आवशे अहीं ऋण आवानी छे केवी आवशे ऋण। ढाळ नी किंमत अहीं केवी आवे ऋण आवे खास ध्यान राखवानुं अने अहीं आपणने शुं मळे आंतर छे c जेने आपणे शुं कहेशुं आंतर छे। आ साइड में तमारे लखी नाखवानुं y बराबर mx नो ग्राफ केवो आवे तो y बराबर mx नो ग्राफ दोरीए तो y विरुद्ध x नो ग्राफ आवशे y नी वेल्यू आपणे अहींया मूकशुं आ x नी वेल्यू नानो ग्राफ छे जीरो माथी ओरिजिन माथी पसार थे बराबर एटले जीरो माथी स्टार्ट थे आनो ढाळ शुं आवशे जो आना आ रीते ख्याल न आवे तो एक तमने आ पण खबर राखवानी जो ढाळ ने आ रीते समझवा पूरतुं छे के અહીં આપણે ઝીરો લખીએ છીએ આ સાઈડ બધી વેલ્યુ આવે પ્લસ આવે આ સાઈડ બધી વેલ્યુ આવે માઇનસ આવે તો આ સાઈડ નો ઢાળ હોય તો ઢાળ ની કિંમત પ્લસ આવે અને આ રીતનો જો ઢાળ દેખાય તો એની વેલ્યુ કેવી આવે માઇનસ આવે। તો જુઓ આ રીતનો તમને ઢાળ દેખાણ તો ઢાળ ની વેલ્યુ કેવી આવી ઋણ અને આ રીતનો જો તમને ઢાળ દેખાય તો ઢાળ ની વેલ્યુ કેવી આવે પ્લસ માં જોવા મળશે। એટલે આપણે અહીંયા y બરાબર mx પ્લસ c પ્રકારના સમીકરણ સાથે સરખાવવાના આવશે घनी y बराबर mx समीकरण साथ सरखावानी बात आवशे। तो आ बने बाबत तमने खास ख्याल होवी जोईए के आ प्रकारना समीकरण होय तो आवो ग्राफ मळे अने आ प्रकारनो समीकरण होय तो आवो ग्राफ मळे। तो जो तो समीकरण बे छे केवा प्रकारना समीकरण छे y बराबर mx प्लस c प्रकारनो थशे ने आ y आ mx आ प्लस c तो आपणे शुं करशुं समीकरण बे ने y इज इक्वल टू mx प्लस c साथे सरखावीए ग्राफ आवो ज मळशे पण y नी जग्याए नेचरल लॉग आर आवशे x नी जग्याए t आवशे अने ढाळ केटलो आवशे माइनस के c आंतरछेद छे आंतरछेद नी वेल्यू केटली आवशे नेचरल लॉग आर छे। तो आ तमे सरखामणी करो एटले तमने आवो ज ग्राफ मळशे पण आपणे y नी जग्याए शुं मूकू x नी जग्याए शुं मूकू ए तमने खास ख्याल होवो जोईए। आ बधी तमारे आवी ग्यु छे फिजिक्स मां सुरेखानुं समीकरण होय तो एनो ढाळ कई रीते मळे कई रीतने नो ग्राफ होय। तो हवे शुं करशुं आपणे जो तो समीकरण बे ने शुं लखशुं समीकरण बे ने y बराबर mx प्लस c जे सुरेखानुं समीकरण छे तेनी साथे सरखावता। तो जुओ तो आ समीकरण बे ने आनी साथे सरखाव तो y बराबर शुं लखाय नेचरल लॉग आर
एक्स बराबर शू लख समय टी एम एट कहवा ढाड़ कहवा खास ध्यान रखो एम एट ढाड़ ढाड़ की किमत के माइनस के सी बराबर शू थे नेचरल लॉग आर जीरो तो वाई बराबर एम एक्स प्लस सी આની સાથે આપણે સરખાવીએ છીએ તો બીજા સમીકરણ પ્રમાણે જોવા જઈએ તો એનો ગ્રાફ કેવો આવશે હવે તો તમને ખાસ આવડી જશે જુઓ તો આ રીતનો ગ્રાફ આવશે કે અહીંયા આવશે નેચરલ લોગ આર વાય ની જગ્યાએ અને એક્સ ની જગ્યાએ શું આવશે સમય ટી અને ગ્રાફ કઈક આ રીતે મળશે અને આ કોઈ પોઈન્ટ આગળ આપણે ઢાળ મેળવીએ બરાબર ઢાળ એટલે કે એમ એમ ની વેલ્યુ કેટલી છે તો કે માઇનસ છે लखी ना समीकरण y बराबर एम एक्स प्लस सी साथ सरखावीए त्यारे केवो ग्राफ मळशे तो के नेचरल लॉग आर विरुद्ध समय टी नो ग्राफ मळशे ने कई आ प्रकार नो जोवा मळशे કે જ્યાં તેનો ઢાળ કેટલો છે માઇનસ છે અને આંતરછેદ કેટલો હશે નેચરલ લોગ આર ઝીરો આ બંને બાબત તમને ખાસ ખ્યાલ હોવી જોઈએ તો આ વાત થઈ આલેખ તો આલેખ કઈ રીતે દોરવામાં આવે છે એ તમને ખાસ ખબર હોવી જોઈએ હવે આપણે આગળ વધીએ જો समीकरण बे आपड़ा माटे खास महत्वनुं छे आना उपरथी घणा बधा समीकरणोनी तारवणी करवानी छे तो आपणे पाछुं स्टार्ट करीए तो समीकरण बे परथी लखीए तो समीकरण बे परथी तो पहेला समीकरण बे उपरथी आपणने शुं खबर पड़े ए पहेला समीकरण बे लखी नाखीए तो समीकरण बे शुं छे तो के नेचरल लॉग आर इज इक्वल टू माइनस के इनटू टी प्लस नेचरल लॉग आर जीरो आ समीकरण माथी वेग अचळांक के नु सूत्र मेळवू छे अथवा तो समीकरण मेळवू छे तो मेळवी नाखीए तो कई रीते मळे आने आपणे सूत्र नो कर्ता बनाववो पड़शे तो आ पद ने बराबर नी आ साइड लई जाओ तो शुं थाय तो के इनटू टी माइनस हता आ साइड गया एटले प्लस थया हवे जमणी बाजू वध्युं शुं तो के नेचरल लॉग आर जीरो અને આ બરાબરની ડાબી બાજુ હતી જમણી બાજુ એટલે માઇનસ થાય નેચરલ લોગ આર હવે જો ખાસ ધ્યાન રાખજો આવું તમે ભણી ગયા છો ફિઝિક્સમાં આવી ગયું પણ હશે કે આ રીતે હોય કે લોગ એક્સ માઇનસ લોગ વાય તો આને લોગ એક્સ અપોન વાય ના સ્વરૂપમાં લખાય અથવા તો લોગ એક્સ અપોન વાય હોય તો એને લોગ એક્સ માઇનસ લોગ વાય પણ લખી શકાય અહીંયા જો નેચરલ લોગ છે લોગ ની જગ્યાએ શું છે નેચરલ લોગ આર ઝીરો માઇનસ આર તો આપણે આને આર આર ઈ પ્રમાણે લખીએ તો શું થાય જો કે આપણે કે એક જ જોઈએ છે ભાઈ ટી નથી જોતો તો ટી બરાબર ની આ સાઈડ જાય એટલે કે એક ના છેદમાં ટી થઈ જશે ઇનટુ હવે આ જે પદ છે નેચરલ લોગ માઇનસ છે એટલે શું કરશું ભાગાકાર કરશું આર ઝીરો અપોન આર તો જો આપણે આપણા માટે ખૂબ મહત્વનું સૂત્ર બની ગયું કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક કે કઈ રીતે મેળવી શકાય જ્યાં આર ઝીરો એ પ્રારંભિક સાંદ્રતા હશે અને આર અહીંયા સી કેવી હશે અંતિમ સાંદ્રતા હશે ખાસ ધ્યાન રાખજો લખી નાખીએ જો ટી બરાબર શું તો કે આપેલા સમયની કોઈક વાત હશે ત્યારે આર ઝીરો શું થઈ જશે પ્રારંભિક સાંદ્રતા થશે જે પ્રક્રિયક આપ્યો હોય એની પ્રારંભિક સાંદ્રતા અને આર બરાબર શું થાય તો કે પ્રક્રિયકની અંતિમ સાંદ્રતા કે કોઈ એક ચોક્કસ સમય પછી પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય ત્યારે જે અંતિમ સાંદ્રતા હોય છેદમાં લેવાનું તો આને પણ આપણે એક સમીકરણ નંબર આપી દઈએ સમીકરણ નંબર ત્રણ તો આ સમીકરણ નંબર ત્રણ પણ ખૂબ મહત્વનું છે હવે પાછા આપણે આગળ વધીએ તો સમીકરણ બે ને ધ્યાનમાં રાખજો હવે નેચરલ લોગની જગ્યાએ આપણે લોગ વાળા સમીકરણ મેળવવા છે તો પાછું આપણે લખીએ કે સમીકરણ બે પરથી સમીકરણ બે પરથી
पाछो आपणे बीजुं समीकरण लखी नाखीए तो बीजुं समीकरण आपणने शुं मळेलुं छे नेचरल लॉग आर इज इक्वल टू माइनस के इंटू टी प्लस नेचरल लॉग आर जीरो। હવે નેચરલ લોગને આ લોગમાં ફેરવવો હોય તો આપણે 2.303 વડે ગુણવા પડે, એ તમને ખ્યાલ છે, અને લોગમાં ફેરવવો છે નેચરલ લોગને તો શું કરશો તમે 2.303 વડે ગુણી નાખો તો નેચરલ લોગનું રૂપાંતર થઈ જાય લોગમાં લોગ આર ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ઇન્ટુ ટી પ્લસ આને પણ આપણે લોગમાં ફેરવીએ તો 2.303 વડે ગુણવા પડે શું લખાઈ જાય તો કે લોગ આર ઝીરો। હવે શું કરીએ જો 2.303 છે બરાબરની આ સાઈડ લાવી તો આના છેદમાં આવશે અને આના છેદમાં આવશે સરવાળો છે ને એટલે આના આખાના છેદમાં આવે એટલે આના છેદમાં કહેવાય અને આના છેદમાં કહેવાય તો બંનેના છેદમાં સ્વતંત્ર રીતે લખીએ તો શું થાય તો લોગ આર ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ઇન્ટુ ટી છે હું ટી પેલા લખતો નથી છેદમાં 2.303 લખું बराबर माइनस के टी छेद इंटू लॉग आर जीरो तो शू पेला प्लस वालू पद से આના છેદમાં આપણે મૂકી દીધું આના છેદમાં આપણે મૂકશું તો 2.303 ઉડવાના છે વધે શું લોગ આર ઝીરો તો જો આ જે સમીકરણ મળ્યું આના ઉપરથી પણ આપણે ગ્રાફ બનાવી શકાય આ જે આપણને સમીકરણ મળ્યું છે એના ઉપરથી પણ આપણે ગ્રાફ બનાવી શકીએ જો તો આ સમીકરણને આપણે કોની સાથે સરખાવશું સેમ સમીકરણ બે માટે જે ગ્રાફ બનાવ્યો છે એવો જ આ સમીકરણ માટે બનાવશું અને આપણે સમીકરણ નંબર 4 કહી દઈએ समीकरण चार ऊपर थी आपणे जोईए के समीकरण चार ने y बराबर mx प्लस c साथे सरखावता लखी समीकरण चार ने y बराबर mx प्लस c साथे सरखावता तो जो तो y बराबर आपणे शुं लखशुं तो के log r आ बराबर ने डाबी बाजू नो कद y बराबर ने डाबी बाजू એટલે y અક્ષ ઉપર શું આવશે log r આવશે x बराबर शू लख तो के टी तो ढाल एम बराबर शू तो के माइनस के अपॉन 2.303 सी आंतरछेद आंतरछेद नी वेल्यू केटली थाय तो के लॉग आर जीरो बराबर तो के आ समीकरण ने आपणे समीकरण चार साथे सरखावीए अने आलेख बनावीए तो जेवी रीते वाय विरुद्ध एक्स नो ग्राफ आवे छे तो वाय नी जग्याए शू लेशुं आपणे लॉग आर विरुद्ध समय टी नो आलेख दोरता आलेख केवा मळशे छे मानी जेवो ज मळशे थोड़ोक चेन्ज हशे जो ए जोईए शुं जोवा मळे छे आ बधुं तमे लखता जजो बराबर तो जो आना उपरथी आपणे आलेख बनावीए तो आलेख एक आ प्रकारनो थशे वाय अक्ष आ एक्स अक्ष y अक्ष ऊपर शू आवशे तो के log r तो अहीं log r x बराबर शू आवे समय t आगळ आपणे भणी गया के y बराबर mx + c नो ग्राफ केवो मळे तो के आ रीते मळे तो आ एक पॉइंट आगळ के आपणे ढाळ जोईए तो अहीं ढाळ नी वेल्यू केटली आवे ढाळ एटले कोण छे a एनी वेल्यू केटली छे जो सरखावो तो माइनस के अपॉन 2.303 तो मूकी दईए जो माइनस के अपॉन 2.303 आंतरछेद सी एटले शुं थाय आंतरछेद आंतरछेद नी वेल्यू शुं छे लॉग आर जीरो तो अहींया जे वेल्यू आवशे सी नी वेल्यू होय शुं होय लॉग आर जीरो जेने आपणे आंतरछेद तरीके ओळखीए छीए तो आ आपने चौथा समीकरण ऊपर थी पण ग्राफ मळी गयो जेवी रीते आपने बीजा समीकरण ऊपर थी मळे छे एज रीते आपने चौथा समीकरण ऊपर थी पण ग्राफ मळशे तो आ बधे जे समीकरणो आपणे जोईए छे चार सुधीना ए बधे कया छे
तो के प्रथम क्रम नी प्रक्रिया माटे ना समीकरणों जोवा भैया आ ग्राफ पण तमने बन्ने आवडवा जोईए बराबर ने बन्ने समीकरणों पण तमने खास याद होवा जोईए कारण के जो समीकरण नंबर 4 अने समीकरण नंबर 2 आईएमपी छे एटले आना उपरथी दाखला पूछाय छे अने आ समीकरण पण खास तमारे ध्यान राखवानुं हवे जो समीकरण 4 उपरथी पाछो आपणे के नी वेल्यू मेळवी शकीए ने જેવી રીતે આપણે સમીકરણ 2 ઉપરથી k ની કિંમત મેળવી હતી જો સમીકરણ 2 પરથી k ને સૂત્રનો કર્તા બનાવ્યો હતો એવી જ રીતે સમીકરણ 4 ઉપરથી આપણે k ને સૂત્રનો કર્તા બનાવીને વેગ અચળાંક k ની કિંમત મેળવી શકીએ તો આપણે એ પણ કરીએ તો આપણે શું કરશું આ સમીકરણ 2 આપણે આ ખાસ ધ્યાન રાખજો આ ભૂલાય નહીં નેચરલ log r -kt નેચરલ log r 0 બરાબર આ બીજું સમીકરણ છે આપણા માટે મહત્વનું છે આના ઉપરથી બધા સમીકરણો તારવશું પાછું શું કરીએ સમીકરણ 4 એના ઉપરથી આપણે k મેળવવાનો પ્રયત્ન કરીએ તો જો લખીએ સમીકરણ 4 પરથી સમીકરણ 4 પરથી શું ખબર પડશે જો સમીકરણ 4 પહેલા લખી નાખીએ જો શું છે log r is equal to minus k अपॉन 2.303 इनटू टी प्लस लॉग आर जीरो प्लस लॉग आर जीरो के ने सूत्रनो करता बनावो छे शू करवू छे के ने सूत्रनो करता बनावो छे तो कई रीते बनावू छु એટલે કામ કરીએ આ બંને બરાબરની આ સાઈડ લઈ જઈએ તો કેવું થઈ જશે પ્લસ અને આ બંને બરાબરની આ સાઈડ લઈ જઈએ એટલે કેવું થઈ જશે માઈનસ તો આ પદને બરાબર ની આ સાઈડ લખું છું તો શું થાય k અપોન 2.303 ઇનટુ t બરાબર જમણી બાજુ શું હશે log r 0 આ ડાબી બાજુ જે પદ છે બરાબર ની જમણી બાજુ આવે એટલે માઈનસ થાય log r તો હવે k ને હું સૂત્રનો કર્તા બનાવું છું એ ખાસ ધ્યાન રાખજો જો k ઇઝ ઇક્વલ ટુ શું લખે તો જો 2.303 અહીંયા છેદમાં હોય બરાબર ની આ સાઈડ જે એટલે અંશમાં થાય તો લખીએ 2.303 અહીંયા k સાથે t ગુણાકારમાં છે બરાબર ની આ સાઈડ જે એટલે કેમ આવશે તો કે ભાગાકારમાં ઇનટુ હવે જો log r0 - log r તો એને આપણે આ રીતે લખી શકાય log અંશમાં આવશે r0 એટલે કે પ્રારંભિક સાંદ્રતા છેદમાં અંતિમ સાંદ્રતા તો જેવી રીતે આપણે સમીકરણ 2 ઉપરથી વેગ અચળાંક k ના સૂત્રનો કર્તા બનાવ્યો હતો એવી જ રીતે સમીકરણ 4 ઉપરથી પણ આપણને વેગ અચળાંક k ની વેલ્યુ મળી જાય તો આપણે એક સૂત્ર થઈ ગયું કે વેગ અચળાંક k = 2.303 છેદમાં t ઇનટુ log r0 / r કાઈ નથી તો સમીકરણ 3 છે ને એના ઉપરથી સીધું તમે આ સમીકરણ મેળવી શકો અને આપણે સમીકરણ નંબર 5 કહી દી આ કાઈ અઘરું નથી તો સમીકરણ નંબર 3 છે એ નેચરલ લોગ અને લોગ માં ફેરવું હોય તો આને 2.303 વડે ગુણવા પડે તો આને 2.303 વડે ગુણાયેલા છે જો છેદમાં t અપન એ તો અહીંયા નહીં છે પણ આને આપણે લોગ માં ફેરવો તો આને 2.303 વડે ગુણ્યા તો અહીંયા અંદર ગુણી નાખે છે ગુણ્યા લોગ માંથી એટલે કે સમીકરણ 3 ઉપરથી સીધું તમે 5મું લખી શકો પણ આ સમીકરણ 4 ઉપરથી પહેલા ગ્રાફ બનાવતા તમને આવડવું જોઈએ અને એના ઉપરથી આ સમીકરણ તમને મેળવતા આવડવું જોઈએ તો આ જે બધા સમીકરણ છે તે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકના વિકલનીય વેગના સમીકરણો તરીકે પણ આપણે ઓળખીએ છીએ એટલે કે ખાસ આ પ્રથમ ક્રમની પ્રક્રિયા મોસ્ટ ટાઈમ ઇક્વેશન થાય આના ઉપરથી સૂત્રો ઉપરથી ઘણા બધા એક્ઝામ્પલ આપેલા છે તો આના બધા સૂત્રો જે મેં આ રેડ પેનથી ચોરસ બોક્સ બનાવ્યું છે એ બધા સૂત્રો બહુ મહત્વના છે એટલે ખાસ તમને યાદ હોવા જોઈએ હવે જો આ સમીકરણ ઉપરથી હજી આપણે ગ્રાફ બનાવી શકાય y બરાબર mx પ્રકારનો ગ્રાફ આપણે બનાવી શકાય તો અહીંયા ખાસ ધ્યાન રાખો જો આ સમીકરણનો ઉપયોગ કરીને આપણે ગ્રાફ સમજવાનો પ્રયત્ન કરીએ હવે જો log r0 - log r બરાબર આના માટે આપણે જોઈએ તો શું લખાય જો log r0 - log r એની જગ્યાએ આપણે આ રીતે લખી શકાય log r0 / r બરાબર ને આ સાઈડ નું પદ છે હું આ સાઈડ લઈ જાઉં આ સાઈડ નું પદ ને આ સાઈડ લઈ જાઉં તો
तो जमणी साइड नो कहू डाबी बाजू लख तो शू लख लॉग आर जीरो अपोन आर बराबर जमणी साइड नो पद मैं डाबी बाजू लीस आ डाबी बाजू पर जमणी बाजू लख शू के अपोन समीकरण स्टार कही दी बराबर आज समीकरण है वाय बराबर एम एक्स सरखाविए कारण के आ समीकरण से वाई इज इक्वल टू एम एक्स प्रकार प्लस सी क्या पाचड़ आता तो जो वाय बराबर शू ले y बराबर था से log r जीरो अपोन r अने x बराबर शू थे तो के समय t ने ढाल के k अपोन 2.303 तो y इज इक्वल टू एम एक्स आ प्रकार समीकरण जो आपने मळे तो एनो आलेख केवो मळे ए पण तमने खबर छे आपणे आगळ समजूती में जोई गया के y बराबर एम एक्स प्लस सी होय अने y इज इक्वल टू एम एक्स होय त्यारे ग्राफ कई रीते मेळवी शकाय तो जो आना ऊपर थी आपड़े आलेख बनावानो प्रयत्न करिए तो केवो मळशे तो लखी आपड़े जो आलेख वाय विरुद्ध एक्स नो बनवानो छे पण वाय बराबर शुं थशे लॉग आर जीरो अपोन आर विरुद्ध एक्स एक्स एटले शुं तो के समय टी आनो ग्राफ बनशे बराबर वाय विरुद्ध एक्स नहीं लखवानो आना विरुद्ध आनो ग्राफ बनशे आ समीकरण ऊपर तो जो ग्राफ कैक आ रीते बनशे હવે તમને આવડે છે જો ગ્રાફ અહીંયા વાય એક્સ ઉપર શું આવશે તો કે લોગ આર ઝીરો અપોન આર છેદમાં અહીંયા શું આવશે એક્સ અક્ષ ઉપર ટી હવે જો વાય બરાબર એમ એક્સ પ્રકારનો ગ્રાફ હોય ઝીરો થી સ્ટાર્ટ થઈને આ રીતે ગ્રાફ બને બરાબર ઉદ્ગમ બિંદુમાંથી સ્ટાર્ટ થતો હોય એનો ઢાળ કેવો આવશે પોઝિટિવ આવે ઢાળ બરાબર શું થાય તો કે એમ અને એમ ની કિંમત શું આવે કે અપોન 2.303 आंतर छे दोता नथी बराबर आंतर छे क्या जोवा मळवाना नथी कारण के प्लस सी आपणे लगता नथी तो अहींया जे आपणो क्वेश्चन छे के प्रथम क्रमनी प्रक्रिया माटेना जे समीकरणो मळे छे वेग अचळांकना समीकरणो विकलनीय समीकरणो संकलित वेगना समीकरणो एना उपरथी जे आलेखो मळे छे બરાબર એ તમને અહીંયા ક્લિયર થશે હવે શું થાય જો આખે આખો ક્વેશ્ચન તમને ન પૂછે કે આમાંથી અડધા બે કટકા પણ કરી નાખે કે ગ્રાફ સુધીના બનાવવાનું પૂછે અથવા તો તમને એમ કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આલેખ સમજાવો તો બંને આલેખ કઈ રીતે આવ્યા એ પણ તમને ખાસ ખબર હોવી જોઈએ અને આ ત્રીજો ગ્રાફ આપણને મળ્યો છે બરાબર આ ત્રણે ત્રણ ગ્રાફ વિશે પણ તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ હવે આપણે આગળ વધીએ હવે તમને કોઈ એક રાસાયણિક પ્રક્રિયા આપે અને જો એ પ્રથમ ક્રમની હોય અને તમને અલગ અલગ સમય આપી દે અને તે અલગ અલગ સમય માટેની સાંદ્રતા આપી દે તો તેના માટે આપણે સમીકરણો કઈ રીતે મેળવી શકાય તેની આપણે ચર્ચા કરીએ તો જો આપણી પાસે પ્રક્રિયા છે જે પ્રથમ ક્રમની હોય કે પ્રક્રિયક આર એનું નિપજ પીમાં રૂપાંતર થાય તો આના માટે આપણે આ રીતે લખી શકાય કે પ્રક્રિયા જયારે શરૂ નથી થઈ કે ટી બરાબર ઝીરો સમય પ્રક્રિયકની સાંદ્રતા કેટલી હોય તો કે આર ઝીરો લખાય નિપજ તો કઈ હોવાનો નથી અને નિપજમાં આપણે અત્યારે જાતા પણ નથી પણ માનો કે સમય અલગ અલગ આપી દે કે સમય છે ટી ઇઝ ઇક્વલ ટુ ટી વન સમય તો પ્રક્રિયકની સાંદ્રતા કેટલી થઈ જાય આર વન અને ટી ઇઝ ઇક્વલ ટુ ટી ટુ સમય કે તો પ્રક્રિયકની સાંદ્રતા કેટલી થઈ જાય આર બરોબર ટી વન સમયે પ્રક્રિયકની સાંદ્રતા આર વન હોય અને ટી ટુ સમયે પ્રક્રિયકની સાંદ્રતા કેટલી હોય આર ટુ હોય તો આના ઉપરથી આપણે સમીકરણ મેળવવાનો પ્રયત્ન કરીએ જો આ પહેલો કેસ થઈ જાય આ બીજો કેસ કે જ્યારે ટી વન સમય હોય ત્યારે પ્રક્રિયકની સાંદ્રતા આર વન અને ટી ટુ સમય હોય ત્યારે પ્રક્રિયકની સાંદ્રતા શું હોય આર ટુ હોય તો હવે એક આપણે આગળ જે સમીકરણ કર્યું હતું એ સમીકરણ પહેલા લખી નાખીએ કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ નિયમનું જે સમીકરણ છે લખીએ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ
तो जो एनु समीकरण कई आ रीते बीजु समीकरण याद है अपने संकलित वेग समीकरण कही है याद आए कहें नेचरल लॉग आर इज इक्वल टू माइनस के इंटू टी प्लस नेचरल लॉग आर जीरो। हवे जो बने कंडीशन मूकी पहली कंडीशन मूकी कि जयरे टी वन समय ली है प्रक्रिया की सांद्रता के आर वन जेटली तो समय ने अपने टी वन लई ली प्रक्रिया की सांद्रता के आर वन ली तो जो शू मे तो आज समीकरण से अपने समीकरण नंबर एक आपी दी आ किमत अपने समीकरण एक मूकी तो शू थ आ टी वन समय प्रक्रिया की सांद्रता आर वन हो वेल्यू समीकरण एक मूकता जे समीकरण एक मूकता तो जो समीकरण एक मूकी नेचरल लॉग आर जगह अपने मूकव पड़ से आर वन इज इक्वल टू माइनस के इंटू टी जगह मूकसू टी वन समय टी वन प्लस नेचरल लॉग आर जीरो आ तो प्रारंभिक सांद्रता है बराबर प्रारंभिक सांद्रता में कई चेन्ज करता टी वन समय करी तो आर वन न थे हम बीजी कंडीशन ले ली आने अपने समीकरण नंबर बे कही दी आ समीकरण नंबर शू है एक आ समीकरण नंबर बे बीजी कंडीशन जो है तो पहली कम्प्लीट थी बीजा की बात करिए बीजा माटे अपने शू लख जयरे समय टी टू हो त्यारे सांद्रता के लिए तो के आर टू ने समीकरण एक मूकता तो हवे जो नेचरल लॉग आर जगह लखशो हवे आर टू इज इक्वल टू माइनस के समय शू थी जैसे टी टू प्लस नेचरल लॉग आर जीरो तो आपने समीकरण अहीं त्रीजू मिली गयु अने आपणे समीकरण नंबर शू कही दीए त्रण हवे शू करिए जो समीकरण बे ने समीकरण त्रण बे माथी समीकरण त्रण ने बात करिए एटले अमुक पद वही जशे जो आ नेचरल लॉग आर जीरो माइनस नेचरल लॉग आर जीरो ए पद वही जशे आपणे काम करिए जो समीकरण बे माथी समीकरण त्रण बात करता आखो लखजो हुं माइनस नी निशानी करू छुं पण तमारे शू लखवानुं समीकरण बे माथी समीकरण त्रण ने बात करता तो जो डाबी बाजू ने पहला ध्यान में लो पहला डाबी बाजू ने बाद बाकी करिए पछी जमणी बाजू नी बाद बाकी करिए तो डाबी बाजू कई छे आ डाबी बाजू आ त्रीजा समीकरण डाबी बाजू तो डाबी बाजू नी बाद बाकी करिए बे माथी त्रण ने बाद करवानुं एटले आमांथी आ बाद थशे तो जो शुं थशे नेचरल लॉग आर वन नेचरल लॉग आर वन माइनस बीजा समीकरण डाबी बाजू नु पद बात करिए शुं थाय नेचरल लॉग आर टू बराबर हवे जमणी बाजू नी बात करिए तो आ पहेलू पद बात करिए पहेला जो जमणी बाजू नु पहेलू पद शुं छे माइनस के इंटू टी वन अने आनु शुं छे माइनस के इंटू टी टू एटले के आ पद माथी आ पद ने बात करिए जो शुं आवे माइनस के इंटू टी वन बे माथी समीकरण त्रण ने बाद करवानुं एटले बाद बाकी नी निशानी करवी पड़े ने समीकरण त्रण नुं पद शुं छे माइनस के इंटू टी टू तो अहीं लखीए माइनस के इंटू टी टू बराबर तो जो जमणी बाजू हुं पहेलू पद बाद बाकी थई गई हवे प्लस पछी बीजू पद छे जो नेचरल लॉग आर जीरो माइनस नेचरल लॉग आर जीरो तो आ बने तो बाद थी जशे एटले रहेवाना नथी एटले आ आपणे लखता नथी तो जो हवे अहीं शुं मळशे आपणने आने अपने बीजी रीते लख रीते लखे नेचरल लॉग आर वन अपॉन आर टू इज इक्वल टू आ माइनस माइनस के थवाना है प्लस थवाना है तो एक काम करिए करी नाखी तो माइनस माइनस शू थे प्लस तो प्लस वालू पद पहला लखू माइनस वालू पद पछी लखू तो प्लस वालू पद शू है के इंटू टी टू माइनस माइनस वालू पद शू थे के इंटू टी वन जो कॉमन निकले है कॉमन काढ़ी नाखे जो नेचरल लॉग आर वन अपॉन आर टू इज इक्वल टू शू आमान्य निकल से टी टू माइनस टी वन तो आ समीकरण खास तमने ख्याल होवो जोईए कारण के बे अलग अलग समय आपेला हशे अने के नी वेल्यू पूछेली हशे
तो आ समीकरण पर ते मेळवी शको। तमने एम के प्रारंभिक समय 5 मिनिट छे त्यारे प्रक्रियक नी सांद्रता 5 मोलर छे, अंतिम समय 10 मिनिट छे त्यारे अंतिम सांद्रता 15 मोलर छे, तो तेना माटे के नी वेल्यू मेळो आ एक्जाम्पल में पूछी सके बराबर। एटले खास तमारे ध्यान राखवानुं। आ समीकरण नंबर शुं आपी दीधी आने 4, तो समीकरण 4 खूब महत्वनुं आपणा माटे बनशे। हवे जो समीकरण 4 छे एम आपणे शुं करीए, लॉग लईए तो पाछे बीजुं समीकरण मळशे बराबर। तने लॉग लेवानो प्रयत्न करीए तो आपणे 2.303 वडे शुं करवा पड़शे, एने गुणवा पड़शे। तो शुं थाय, जो समीकरण 4 मां नेचरल लॉग नी जग्याए लॉग मां फेरवी, समीकरण 4 ने एक काम करीए, पहेला आमांथी के ना सूत्रनो कर्ता बनावीए एटले सूत्र बनी जाय, પછી એમાં પછી કઈ વધે નહીં, તો કે ના સૂત્ર નો કરતા બનાવીએ। જો કે ઇઝ ઇક્વલ ટુ શું થાય, કે ના સૂત્ર નો કરતા બનાવો તો આ પદ બરાબર ની આસળ જે એટલે છેદમાં આવે 1 ના છેદમાં t2 - t1 ઇન્ટુ શું પદ છે, નેચરલ લોગ r1 / r2 બરોબર। એટલે આ સૂત્ર તમારે યાદ રાખવું પડે કે અલગ અલગ સમય જ્યારે આપ્યો હોય ત્યારે વેગ અચળાંક k ની વેલ્યુ શું થાય। હવે આપણે સ્ટાર્ટ કરી દો, સમીકરણ 4 છે એને લોગ માં ફેરવી નાખે, સમીકરણ 4 ને કેમાં ફેરવીએ, લોગ માં ફેરવતા। તો લોગ માં ફેરવીએ તો 2.303 વડે ગુણવા આપણે, 2.303 ઇન્ટુ લોગ શું થઈ જાય, અંશમાં આવશે r1 છેદમાં આવશે r2 ઇઝ ઇક્વલ ટુ k t2 - t1। તો 2.303 ને બરાબર ની આ સાઈડ જવા દે તો શું આવે, તો log r1 / r2 ઇઝ ઇક્વલ ટુ k એના છેદમાં 2.303 ઇન્ટુ t2 - t1। આ ગ્રાફ, આના ઉપરથી ગ્રાફ પણ મળશે આપણને, y બરાબર mx પ્રકાર બને ને, આને y ધારી લો, આને m ધારી લો, આને એક્સ ધારી લો, તો આના ઉપરથી આપણે ગ્રાફ પણ મેળવી શકીએ। તો ગ્રાફ કેવો આવશે જોઈએ, જો આના ઉપરથી આલેખ બનાવી અને સમીકરણ નંબર આપી દઈએ 5, સમીકરણ 4 અને સમીકરણ 5 બંનેના ગ્રાફ બનાવીએ, જો એ બની જશે સમીકરણ 4 અને 5 પરથી આલે। પહેલા વાત કરીએ સમીકરણ નંબર 4 ની, તો સમીકરણ નંબર 4 છે એને y બરાબર mx સાથે સરખાવી દેજો, તો શું થાય, આખું પદ છે y થઈ જાય, x પદ કયું થઈ જશે t2 - t1, અહીંયા શું થઈ જશે કે, એક કામ કરીએ t1 ની વેલ્યુ 0 થશે, આગળ ને આપણે આગળ જશો એટલે તમને ખ્યાલ આવશે, એક કામ કરીએ જો એ પેલા લઈ લઈએ પછી આપણે ગ્રાફ બનાવી અને જે આપણે સરખાવતા નથી, તો એક કામ કરીએ જો આપણી પાસે બે સમય આપી દીધા છે, તો આપણે ધારી લઈએ કે t1 સમય છે એ પ્રારંભિક સમય છે 0, કેવો છે પ્રારંભિક સમય ને આપણે કેવો કીધી 0 સ્ટાર્ટિંગ સમય, તો પ્રક્રિયક ની સાંદ્રતા r1 એની જગ્યાએ પ્રારંભિક સાંદ્રતા r0 લેવી પડે, જો અહીંયા 0 લ્યો તો 1 ની જગ્યાએ શું લેવું પડે 0, એવી રીતે t2 ત્યાર ની સાંદ્રતા કેટલી છે, t2 સમય ની સાંદ્રતા આપણે લે સમય લઈ લઈએ t1 બરાબર 0 સમયે પ્રક્રિયક r1 ની સાંદ્રતા r0 થાય, તો t2 ઇઝ ઇક્વલ ટુ t સમયે r2 ની સાંદ્રતા કેટલી થઈ જાય, તો કે rt જેટલી થાય। તો આ ખાસ ધ્યાન રાખવાનું, જો આ વેલ્યુ આપણે સમીકરણ 4 માં મૂકી દઈએ તો શું આવે, જો છે સમીકરણ નંબર 4 માં મૂકતા તો શું થઈ જશે, જો સમીકરણ 4 પ્રમાણે જોવા જઈએ તો સૂત્ર કઈક આ બની જશે, કે નેચરલ લોગ r1 ની જગ્યાએ શું થઈ જાય r0 / r2 ની જગ્યાએ શું થાય rt ઇઝ ઇક્વલ ટુ k t2 ની વેલ્યુ કેટલી t માઇનસ t1 ની વેલ્યુ કેટલી 0,
तो अहीं मूको नहीं तो शुं थाय के इनटू टी लखाय ने। तो आ समीकरण ने जरे आपणे वाय बराबर एम एक्स साथे सरखावी तो ग्राफ कंईक आ रीतनो मळशे। जो आ वाय एटले शुं थई जाय नेचरल लॉग आर जीरो, अहीं शुं आवशे नेचरल लॉग आर जीरो अपोन आर, एक्स बराबर शुं आवे समय टी, ढाळ शुं मळशे के वाय बराबर एम एक्स प्रकार नो छे एटले आ रीतनो ग्राफ आवशे अने ढाळ आवशे प्लस के। बराबर आ समीकरण चार मां मूक्या त्यारनी वात छे। हवे आपणे आगळ वधीए समीकरण पांच मां वेल्यू मूकीए। समीकरण पांच मां आ ऊपरनी जे वेल्यू छे एने मूकी दो। तो शुं थाय जो समीकरण पांच मां वेल्यू मूकीए तो लॉग आर वन ની જગ્યાએ આર ઝીરો લેશો, આર ટુ ની જગ્યાએ આર ટી લેશો, ઇઝ ઇક્વલ ટુ કે છેદમાં 2.303 ટી ટુ માઇનસ ટી વન, ટી ટુ એટલે ટી સમય અને ટી વન કેટલો છે ઝીરો, ઝીરો હું અહીંયા લખતો નથી। તો જો આ સમીકરણ છે એને પણ આપણે વાય બરાબર એમ એક્સ સાથે સરખાવીએ તો જો આ વાય થઈ ગયું, આ એક્સ એટલે શું આ ટી થઈ ગયું, એટલે કે આના વિરુદ્ધ આનો આપણને ગ્રાફ મળશે। તો આલેખ બનાવીએ, જો આલેખ કેવો આવે, આલેખ કઈક આ રીતનો આવશે। અહીંયા શું આવશે લોગ આર ઝીરો અપોન આર ટી વિરુદ્ધ સમય ટી અને ગ્રાફ આ રીતે આવશે અને અહીંયા ઢાળ મળશે, ઢાળની વેલ્યુ કેટલી એમ, એમ કેટલો આવશે કે અપોન 2.303। તો આમ તમને જ્યારે અલગ અલગ સમય આપેલા હોય કે ટી વન સમય અને ટી ટુ સમય ત્યારે જે સમીકરણો મળે અને તેના ઉપરથી ગ્રાફ મેળવો તો આ રીતે તમને ગ્રાફ મળી જશે। આ સાવ ઈઝી છે, તમે 2-3 વાર પ્રેક્ટિસ કરશો લખશો એટલે તમને ખ્યાલ આવી જશે। આ સૂત્ર યાદ રાખજો બરોબર, આના ઉપરથી કેને તમે સૂત્રનો કર્તા બનાવી દો તો આના ઉપરથી તમને બીજું સૂત્ર મળશે। જો આ ખાસ મહત્વનું છે, જો આના ઉપરથી તમને બીજું જે સૂત્ર મળે કેને સૂત્રનો કર્તા બનાવો તો શું મળે, કેના સૂત્રનો કરતા બનાવી દો તો 2.303 આ સાઈડ આવશે, આ ટી ટુ માઇનસ ટી વન થી ભાગાકારમાં આવી જાય એટલે આ રીતનું સૂત્ર થાય। જો 2.303 ભાગ્યા ટી ટુ માઇનસ ટી વન, આ તો અંદર હતું ઇન ટુ લોગ આર વન અપોન આર ટુ। આ ખાસ યાદ રાખજો કારણ કે આ સૂત્ર ઉપરથી એક્ઝામ્પલ પૂછાયેલા છે બરોબર, કે ટી વન સમય એક સાંદ્રતા અલગ હતી, ટી ટુ સમય એક સાંદ્રતા અલગ હતી અને પ્રથમ ક્રમની પ્રક્રિયા છે। જો આ સૂત્ર પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે જ લાગુ પડે એટલે એક્ઝામ્પલમાં તમને એમ પણ કહી દે છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક કે ની વેલ્યુ મેળવો, ત્યારે અલગ અલગ સમય આપી દે અને અલગ અલગ સાંદ્રતા આપી, તો આ સૂત્ર તમે ડાયરેક્ટલી મૂકી દો તો આના ઉપરથી તમે ઇઝીલી આન્સર મેળવી શકો છો। પાંચમા સમીકરણ ઉપરથી આ સમીકરણ આપણે મેળવી શકીએ છીએ એટલે આના ઉપરથી એક તમારે આ સ્ટેપ લખવાનું કે કેને સૂત્રનો કરતા બનાવતા। અહીંયા સુધી લખો વાંધો નથી, આ ગ્રાફ બનાવવાની જરૂર નથી, પણ ઘણી વખત તમને ક્વેશ્ચનમાં પૂછે કે આલેખ દ્વારા સમજાવો તો ગ્રાફ બનાવવા પડે, નહીતર અહીંયા સુધી આ ક્વેશ્ચન કમ્પ્લીટ થઈ જાય બરોબર।